બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં 978 કરોડના ખર્ચે નિર્માણ થયેલ કેબલ બ્રિજનું નામ હવે સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા આ બ્રિજનું કાર્ય વર્ષ 2018માં આરંભ થયું હતું. ત્યાર પછી કોરોના કાળ સહિતની અનેક વિપરીત પરિસ્થિતિઓ પછી આ બ્રિજ હવે તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુદર્શન સેતુનું લોકાર્પણ કરવાના છે ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના આગેવાનોએ બ્રિજની મુલાકાત લઈ લોકાર્પણ કાર્યક્રમ સંબંધિત અંતિમ તૈયારીઓની ચકાસણી કરી હતી. સુદર્શન સેતુના થઈ જવાથી વધુ એક પ્રવાસન આકર્ષણ ઊભું થતાં દ્વારકામાં પણ યાત્રિકોનો પ્રવાહ વધશે, જેને પગલે સંપૂર્ણ યાત્રાધામનો વિકાસ વેગવાન બનશે. નરેન્દ્રભાઈ, આપણા માનનીય શ્રી વડાપ્રધાને જે સપનું જોયું હતું કે જ્યારે 2017માં અહીંયા આવીને સિગ્નેચર બ્રિજની બનાવવાની એક જે બેટ દ્વારકાના ઉદયની શરૂઆત કરી, કે જે રીતે બેટ દ્વારકાનું પૌરાણિક મહત્ત્વ તો ખૂબ જ છે, કે જે શાસ્ત્રોક્ત રીતે જે મહત્ત્વ છે એ તો તમામ હિન્દુ ધર્મની લોકો ખૂબ સારી રીતે જાણે છે, પણ જે એક્સપોઝર બેટ દ્વારકા 962 કરોડ રૂપિયાના ખર્ચેથી આ 2 કિલોમીટરનો લાંબો જે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેમજ બેટ દ્વારકાની અંદર બીજું ડોલ્ફિન્સ જે અત્યાર સુધી અનએક્સપ્લોર હતું, કે ડોલ્ફિન જોવા મળે છે, જે હજારોની સંખ્યાઓમાં જે ડોલ્ફિન જોવા મળે છે. ભગવાનનું મહત્ત્વ તો છે જ, સાથે સાથે દરિયાઈ જીવસૃષ્ટિઓ, કોરલ્સ અને જે આ ડોલ્ફિન્સ છે એનું ખૂબ જ બહોળા પ્રમાણમાં એમનો વ્યાપ થયો. લોકો સિગ્નેચર બ્રિજ બન્યા પહેલાં પણ અવારનવાર મુલાકાત હતા, અને આ કોરોના કાળ જે પૂરો થયો એ બાદ જે અમે આ 3 વર્ષની અંદર જે યાત્રિકોનું, ટુરિસ્ટોનો જે પ્રવાહ જોયો તો અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નહીં જોયો. દ્વારકા પણ આવશે, ઉદઘાટન કરી રહ્યા છે, તે સંદર્ભમાં આપ શું કહેશો? દ્વારકા કોરિડોરને લઈને કેવો ઉત્સાહ છે અહીંના લોકોમાં, અહીંના વેપારી આલમમાં, અને દ્વારકાનું જે રિયલ એસ્ટેટ બજાર છે એમાં પણ શું અસર પડશે? સનાતન ધર્મમાં આમ તો પ્રણેતા જ કહી શકાય. નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી છે તીર્થસ્થળોને, યાત્રાધામોનું જે ડેવલપમેન્ટ કરવાનું, એ હવે છેક દ્વારકા સુધી ટૂંક જ સમયમાં પહોંચી રહ્યું છે. દ્વારકા કોરિડોરની જાહેરાત થઈ ગઈ છે, અને અમને આશા છે કે નરેન્દ્રભાઈ આવીને હજી આમાં યશકલગીમાં, મોરપીછમાં જેમ પીછું ઉમેરાય એમ વધારે પડતી જાહેરાતો કરશે. શિવરાજપુર બીચ, સિગ્નેચર બ્રિજ અને જે દ્વારકા કોરિડોર,
એની જાહેરાત થવાથી સમગ્ર દેશ લેવલે દ્વારકાનું નામ એક અલગ નકશા ઉપર આવી ગયું છે અને લોકોની નજરમાં આવ્યું છે. દિન પ્રતિદિન યાત્રાળુઓનો ખૂબ પ્રવાહ વધતો જાય છે, રિયલ એસ્ટેટમાં પણ ખૂબ તેજી જોવા મળે છે, લોકો બહારથી ધંધા રોજગાર માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા આવવા માંડ્યા છે અને ટુરિસ્ટોની સંખ્યામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં વધારો થયો છે. દ્વારકાના જગત મંદિરની ધ્વજાની જેમ દ્વારકાનો વિકાસ પણ ગગનચુંબી થઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય હિન્દ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.